નમસ્કાર મિત્રો આજે સીધો ને સુરક્ષા માનનીય ગૃહમંત્રી અને માન્ય વડાપ્રધાન સંસદમાં આવીને નિવેદન કરે એના વિશે સ્પષ્ટતા કરે એવી માગણી કરી રહેલા વિપક્ષના એકસો ને એકાવન સાંસદો એમને સસ્પેન્ડ કરી દેવાયાકશાહી ખતમ થઈ રહી છે એની દિશામાં આપણે જાણે કે આગળ વધી રહ્યા અને લોકસભામાં સ્પીકર ઓમ બિરલા અને રાજસભામાં ઉપસભાપતિ સભાપતિ સભાપતિ અને ઉપરાષ્ટ્રપતિ જયદીપ ધનગટ એ સરકાર પક્ષ તરફથી ભાઈ શ્રી પિયુષ ગોયલ જે ગૃહના નેતા છે અથવા તો સંસદીય મંત્રી પ્રહલાદ જોશી એ ઠરાવ રજૂ કરે કે આટલા જણાને સસ્પેન્ડ કરી નાખો એટલે સસ્પેન્ડ કરી નાખે છે

અને એમને આવીને જે રમખાણ મચાવ્યું અને નારા લગાવ્યા એ કોઈ આતંકવાદી તો હતા નહીં પરંતુ એમની સામે આતંકવાદ વિરોધી ધારો લગાડી દેવામાં આવ્યો એમને ફાંસી થઈ શકે અથવા તો જન્મટીપ થઈ શકે વિરોધ પક્ષના નેતાઓ એમ નથી કેતા કે એમને નિર્દોષ છોડી દો વિરોધ પક્ષના નેતાઓ માત્ર એટલું કે આ સંસદ ગૃહિત સંસદ ગૃહ કેવાય આવી સુરક્ષા ચૂક કેમ થઈ એના વિશે નિવેદન કરે સરકાર અને ગૃહ મંત્રી અમિત શાહ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના બહુ બોલકા સભ્ય છે નિશિકાંત દુબે એ તો એમ કે છે કે સંસદની સુરક્ષાની જવાબદારી ગૃહમંત્રીની નથી એ તો સંસદના સેક્રેટરીએટ ની છે એટલે ત્યાં જે પોલીસ છે દિલ્હીની પોલીસ ત્યાં ખડકાય છે અથવા સીઆરપીએફ ખડકાય છે એ અમિત શાહની ની નથી એવું એમનું કેવું છે કદાચ નિશિકાંત દુબે વધારે જ્ઞાની માણસ હશે

ખતમ થઈ રહી છે અને તાનાશાહી આવી રહી છે એવો અમે એકવીસ કલાક પહેલા એક પ્રશ્ન મૂક્યો હતો અને એમાં ચોવીસો મતદાતાઓએ આપણા દર્શકોએ ભાગ લીધો એમાંથી નેવું ટકા કે છે કે તાનાશાહી આવી રહી છે રૂમઝૂમ પગલે કેટલાકે કહ્યું છે કે હાથી પગલે અને એમાં આઠ ટકા એમ કે છે કે ના નાના તો તાનાશાહી કહેવાતી હશે આનંદ વિભોર થવાનું રાજ્ય છે સત્તાનો હાથી મદમસ્ત થઈને જ્યારે નાચવા માંડે ત્યારે લોકશાહી ખેદાન મેદાન થઈ જાય અને તમને અહેવાલો જે મળ્યા એવાલો અખબારોમાં જે પ્રકાશિત થયા ટીવી ચેનલો ઉપર કહેવામાં આવ્યું આજે અખબાર એને પહેલે પાને દિલ્હીની વાત ભાઈ શ્રી ઇન્દર સાહની જેવા વરિષ્ઠ પત્રકાર દિલ્હીના એ લખે છે અને એ આજે જયારે મિટિંગ છે ભાજપ વિરોધી થવાના પૂરા એ દાણ છે એમણે શીર્ષક મૂક્યો છે ભાજપ વિરોધી ઇન્ડિયા સંકેલાઈ જવાના એ દાણ લગભગ આજ લાઈન ઉપર બધા જ અખબારો બધી ટીવી ચેનલો એ

અને પાછા લખે છે જાણે ફર્સ્ટ હેન્ડ રિપોર્ટ એમને આપ્યો છે અખિલેશે તો પોતાના કાકા પ્રોફેસર રામગોપાલ વર્માને મને લાગે છે રામગોપાલ યાદવ છે એમનું નામ આ બેઠકમાં હાજર રહેવા કઈ પણ દીધું છે નીતિશ અને મમતા એ પોતાના પ્રતિનિધિ નક્કી કર્યા નથી પણ પોતે હાજર નહીં રહે નક્કી હોવાનો સૂત્રોનો દાવો છે હવે આ ઇન્દર સાહની જ્યારે દિલ્હીમાં છે મમતા બેનર્જી જ્યારે દિલ્હીમાં આવી ગયા છે ત્યારે એ ભાઈ લખી રહ્યા છે ગઈકાલે તો મમતા બેનરજી દિલ્હીમાં હતા અને પણ એમને છે ને પઢાવેલા જેમ જે લખવાનું હોય એટલે શું થાય આજે અલાયન્સ ની બેઠક થઈ દિલ્હીની અશોકા હોટેલમાં એ બેઠક થઈ અને એ બેઠકમાં મમતા બેનરજી અખિલેશ યાદવ અખિલેશ યાદવ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને અરવિંદ કેજરીવાલ એ દિલ્હીના મુખ્યમંત્રી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આમ આદમી પાર્ટીના એ પણ એટલે આમ આદમી પાર્ટીના બંને ટોચના નેતાઓ એમના સુપ્રીમ લીડર અને એમના એક મુખ્યમંત્રી સમાજવાદી પાર્ટી ના સુપ્રીમો અખિલેશ યાદવ ઉત્તર પ્રદેશની એસી માંથી એસી બેઠકો કબજે કરવાની છે વિપક્ષે વિપક્ષી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના ના અને તમિલનાડુના મુખ્યમંત્રી કેરળમાં જે સત્તા મોરચો છે માર્ક્સવાદીઓનો એના ટોચના લીડરો આ બધા જ હાજર પક્ષોના ટોચના શરદ પવાર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને કેમ ભૂલાય એ પણ ઉપસ્થિત હતા બધા તમે અખબારો જો હમણાં બે ત્રણ દિવસના અખબારો જોઈ લ્યો ટીવી ચેનલોના અહેવાલો જોઈ લ્યો તો બસ તૂટી જ ગયો છે આ ઇન્ડિયા અલાયન્સ તો ઇન્ડિયા ગઠબંધન તૂટી ગયું છે એવા જ અહેવાલો તમને પીરસવામાં આવી રહ્યા હતા પરંતુ આજે ઇન્ડિયા ની બેઠક મળી અને બહુ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ એમાં તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનરજીએ ઇન્ડિયા અલાયન્સના પ્રાઇમ મિનિસ્ટર તરીકે પ્રાઇમ મિનિસ્ટરિયલ કેન્ડિડેટ તરીકે અત્યારે રાજસભામાં વિપક્ષના નેતા છે એમનું નામ એટલે કે મલ્લિકાર્જુન ખડગે નામ એમણે પ્રપોઝ કર્યું અને ઘણાને આઘાત લાગ્યો કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ એને સમર્થન આપ્યું અને બાકીના બધાએ એને સમર્થન આપ્યું પરંતુ આ ઇન્ડિયા બેઠક પછી જે પ્રેસ કોન્ફરન્સ એડ્રેસ કરવામાં આવી એ મલ્લિકાર્જુન ખડગે એડ્રેસ કરી અને એમણે આંદોલનાત્મક જે કાર્યવાહી કરવાની છે એની વાત કરી કે બાવીસમી દેશભરમાં વિપક્ષો મળીને આ સત્તાના મધમસ્ત હાથી સામે આંદોલન કરશે અથવા રેલીઓ કાઢશે અને નાગપુર સ્થાપના દિને એ ત્યાં આગળ જે લાખોની જનમેદની ઉમટે એને માટે એમણે હાકલ કરી છે એમાં પણ ઇન્ડિયા અલાયન્સ નેતાઓ હાજર રહે એવી અપેક્ષા છે એમને જ્યારે પૂછવામાં આવ્યું કે પ્રાઇમ મિનિસ્ટરિયલ કેન્ડિડેટ તરીકે કોનું નામ એટલે એમને બહુ સ્પષ્ટપણે કહી દીધું અને એમને મમતા બેનરજી અને કેજરીવાલે જ્યારે નામ પ્રપોઝ કર્યું અને બધાએ સંમતિ આપી કારણ કે દેશને પહેલો દલિત પ્રાઇમ મિનિસ્ટર મળી શકે જો ઇન્ડિયા અલાયન્સ લોકસભાની આવતી ચૂંટણીમાં જીતી શકે તો એમણે કહ્યું કે આપણે પહેલા જીતવાનું છે અને પછી પ્રાઇમ મિનિસ્ટર નક્કી કરવાનો છે એટલે પણ લગભગ લગભગ સંકેતો બહુ સ્પષ્ટ છે કે નરેન્દ્ર મોદી જે પોતાને ઓબીસી ના નેતા ગણાવે છે એ અને એમની સામે દલિત નેતા કહી શકાય એવા આમ તો રાષ્ટ્રના નેતા કહી શકાય એવા મલ્લિકાર્જુન ખડગે જે કોંગ્રેસના અધ્યક્ષ છે એ પ્રાઇમ મિનિસ્ટર કેન્ડિડેટ તરીકે આવતી ચૂંટણીમાં લોકશાહીને સંસદીય લોકશાહીને સંસદ ખતમ કરી નાખવા માટે એકસો ને એકાવન સાંસદોને જે રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એ સામે વિરોધ નોંધાવ્યો અને અમે વખોડીએ છીએ ઇન્ડિયા અલાયન્સે એને વખોડવાનું કામ કર્યું કેટલાક પંદર માર્ચ ઓગણીસો નવ્યાસી એ વખતે ત્રેસઠ એમપીસ ને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા પરંતુ આ સસ્પેન્શનની પરંપરા

ભારતીય જનતા પાર્ટી સહિતના વિપક્ષે ઉહાપોહો કર્યો હતો અને એ વખતે ત્રેસઠ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા એના પછી બે પંદર પચીસો ભારતીય જનતા પાર્ટીના માનની મોદી હતા ત્યારે એમને ભાવટ આવી ગઈ છે કોઈ સંવેદનશીલ પ્રશ્નનો જવાબ ન આપવો પડે એટલા માટે સાંસદોને ગૃહમાંથી સસ્પેન્ડ કરાવી દેવા સંસદીય કાર્યમંત્રી કે ગૃહના નેતા કોઈ મિનિસ્ટર કરી દેવામાં આવે અને અધ્યક્ષ અથવા સભાપતિ એને માટે મતદાન ની વાત કરે ત્યારે સ્વાભાવિક રીતે ધકેલી દેવામાં આવે અટલ બિહારી વાજપેયી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે વિપક્ષ માં કોંગ્રેસે ધારો કે ગૃહનો બહિષ્કાર કર્યો ત્યારે એમણે યશવંત સિન્હાને મોકલીને એમને સમજાવવાની કોશિશ કરી હતી કે સંસદીય લોકશાહીમાં તો સત્તા પક્ષ અને વિપક્ષ વિના ચાલે જ નહીં પણ આપણા નરેન્દ્રભાઈને તો વિપક્ષ મુક્ત ભારત વિપક્ષ મુક્ત સંસદ એની અપેક્ષા છે ને એને કારણે આજે એકસો ને અડત્રીસ સભ્યોના વિપક્ષી મોરચામાંથી હવે તેતાલીસ સભ્યો જ ગૃહમાં રહ્યા છે અને એમને પણ ક્યારે ક્યારે ભવિષ્યમાં બીજા સત્રમાં પણ સસ્પેન્ડ કરવામાં આવશે કે કેમ એ એક મોટો પ્રશ્ન છે આ સસ્પેન્શન નું જે શસ્ત્ર છે એ એમને ફાવી ગયું છે અને સામાન્ય રીતે હોય છે કે પક્ષના નેતા હોય જે ફ્લોર લીડર હોય અથવા તો સૌથી મોટા પક્ષના નેતા હોય એનો આદર કરાય એને સસ્પેન્ડ ન કરાય એને સાંભળવામાં આવે મિનિસ્ટર એનો જવાબ આપે આ અપેક્ષિત છે પરંતુ કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી ઉપનેતા ગૌરવ ગોગોઈ મુખ્ય સચેતક મણિકમ ટેગોર એ કોંગ્રેસના નેતાઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા એટલે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ એમના પક્ષની નેતાગીરી સંભાળવી પડશે તૃણમૂલ કોંગ્રેસના બાવીસ સાંસદોમાંથી તેરને તેર ને નિલંબિત કરી દેવામાં આવ્યા છે રિંકુને પણ નિલંબિત કરી દેવામાં આવ્યા છે એનસીપી ના ફ્લોર લીડર સુપ્રિયા સુળે એટલે શરદ પવારના દીકરી અને એમના ત્રણ સાથીઓ સાંસદો એમને પણ નિલંબિત કરી દેવામાં આવ્યા છે નેશનલ કોન્ફરન્સના વરિષ્ઠ નેતા અને સભ્ય જે કેન્દ્રમાં મંત્રી પણ રહ્યા અને જમ્મુ કાશ્મીરના એકથી વધુ વખત મુખ્યમંત્રી પણ રહ્યા ફારૂક અબ્દુલ્લા સહિત ત્રણમાંથી બે સાંસદોને નિલંબિત કરી દેવામાં આવ્યા છે શિવસેના ઉદ્ધવ ઠાકરેના છ સાંસદોમાંથી કોઈને નિલંબિત કરવામાં આવ્યા નથી હજી કદાચ લંગર નાખતા હશે દાનિશ અલીને તો સસ્પેન્ડ કરાયા જ છે ડિમ્પલ યાદવ અખિલેશ યાદવના શ્રીમતીજી એમના સહિત એમની પાર્ટીના એટલે કે સમાજવાદી પાર્ટીના બે સાંસદો સીપીઆઈએમ ના ત્રણ માંથી બે સીપી સીપીઆઈએમ ના ત્રણ માંથી બે સીપીઆઈ ના બે માંથી એક મુસ્લિમ લીગના ત્રણેય વીસી કે અને આરએસપી ના સાંસદ આ બધાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે એટલે લોકસભામાં ઇન્ડિયા બ્લોક જે છે એના એકસો સાંસદો એમાં જે પક્ષો છે એમાં એકસો સાંસદો સાંસદોમાંથી માત્ર તેતાલીસ રહ્યા છે અને નિલંબિત કરાયેલામાં તૃણમૂલ કોંગ્રેસના ફ્લોર લીડર સુદીપ બંદોપાધ્યાયનો પણ સમાવેશ છે આ જે તાજા તાજા અહેવાલો છે એને આધારે આપણે કહીએ છીએ અને હવે એક બહુ મહત્વનો મુદ્દો એ છે કારણ કે ભવિષ્યમાં કલ્યાણ બેનરજીની લોક કલ્યાણ બેનરજીની રાજસભાની બેઠક પણ કદાચ ખાલી કરાવી દેવામાં જગદીપ ધનખડ ધનખડ તમને ખ્યાલ હશે અત્યારે ઉપરાષ્ટ્રપતિ છે પહેલા બંગાળમાં એ હતા રાજ્યપાલ તરીકે ત્યારે મમતા ની સાથે એમનો સતત ટકરાવ હતો એ આપણે જાણીએ છીએ અને અહીંયા કલ્યાણ બેનર્જીએ સંસદ પરિસરમાં જે સસ્પેન્ડ થયેલા જે હતા અને બીજા સાંસદો હતા એ બધાની ઉપસ્થિતિમાં એમણે ઉપરાષ્ટ્રપતિ અને ગૃહના સભાપતિ એટલે રાજ્યસભાના સભાપતિ એમની મિમિકરી કરી અને રાહુલ ગાંધીએ એનો વિડીયો ઉતાર્યો તો એના વિશે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ લોકો અને ગોદી મીડિયાના પત્રકારો એ લોકો પ્રશ્નો ઉઠાવતા રહ્યા પરંતુ એક થોડાક દિવસોમાં એકસો ને એકાવન સાંસદોને એના વિશે પ્રશ્નો નથી ઉઠાવતા એના વિશે ડિબેટ નથી થતી ટીવી ચેનલો ઉપર એના વિશે જ ને નરેન્દ્રભાઈએ તો બસ સુવર્ણયુગ લાવી દીધો છે કયો અમૃતકાલ એટલે એમની વાહવાહી લૂંટવાની છે એ બાબત આપણને સતત કહેવામાં આવે છે પણ જે જુઠ્ઠાણાઓ ચલાવવામાં આવે છે તમે જોયું કે નીતિશ કુમાર અખિલેશ યાદવ મમતા બેનરજી નહીં આવે એવું ગાય વગાડીને બધા જ મીડિયાવાળા કહી રહ્યા હતા ગોદી મીડિયાવાળા અખબારો અને ટીવી ચેનલો પણ એ હાજર હતા ઇન્ડિયા અલાયન્સ નો ફિયાસ્કો થઈ જશે એવું પણ ભાઈ શ્રી ઇન્દર સાહની જેવા કહી રહ્યા હતા પરંતુ કઈ ફિયાસ્કો થયો નહીં એ લોકો મળ્યા અને હવે રાજ્ય સ્તરે જે એમની સમિતિઓ રચાઈ છે એ લોકો એની ચર્ચા કરવાના છે મને આ તબક્કે મલ્લિકાર્જુન ખડગે એના વિશે એમની જે ટ્વીટ છે એના સંદર્ભમાં અને એમણે જે કહ્યું કે એ પહેલી વાર હૈ દેશ મેં એકસો એકાવન સંસદ સદસ્યો કો નિલંબિત કયા ગયા હૈ હૈ કે હમ इसके खिलाफ हम हाँ ये गलत है ऐसा उनको कहा हम इसके खिलाफ लड़ेंगे हम इसके खिलाफ लड़ने के लिए एकजुट हुए हैं हमने 22 दिसंबर को सांसदों के निलंबन के खिलाफ विरोध प्रदर्शन करने का फैसला किया है बीजू अलायस बधा जे अः मल्लिकार्जुन खड़गे नेतागिरी ने मान आपे चे। कहते लोकतंत्र को बचाने के लिए हम सभी को लड़ना होगा हम सभी इसके लिए तैयार हैं हमने संसद में सुरक्षा उल्लंघन का मुद्दा उठाया हम पहले से कह रहे हैं कि केंद्रीय गृह मंत्री अमित शाह या पीएम मोदी को संसद में आना चाहिए और संसद सुरक्षा चूक के मुद्दे पर लोकसभा और राज्यसभा में बोलना चाहिए लेकिन वे ऐसा करने से इनकार कर रहे हैं मोदी शाह ने सदन की गरिमा का अपमान किया है गंभीर सुरक्षा चूक के बावजूद वो संसद में आकर बयान नहीं देते हैं मुझे बहुत दुख है कि इतिहास में पहली बार इतने सांसदों को सस्पेंड किया गया ये लोकतंत्र की दजिया उड़ाने जैसा है सदन की मर्यादा पर गहरी ठेस है नरेंद्र मोदी जी गृहमा तो आता नहीं गृह निवेदन करता नहीं कहे कि ऑपोजिशन विल रिमेन इन ऑपोजिशन विथ रिड्यूस स्ट्रेंथ इन टू थाउजेंड ટી ફોર લોકસભા પોલ્સ એ ટેલિગ્રાફ એનો રિપોર્ટ આપ્યો છે એમના એમના અને એ અહેવાલ પાછો એ પાછા નિવેદન તો કરે જ છે એ રીતે બાર એડ્રેસ એ કહે છે કે ગઈ વખતની સંસદ એ ચૂંટણીમાં જેટલી બેઠકો હતી એના કરતાં ઓછી બેઠકો થશે વિપક્ષોની એને મેં કહ્યું ને કે સત્તા નો મદમસ્ત હાથી એ હવે છે ને પોતાની મસ્તીમાં એવો આવી ગયો છે કે એને કોઈ સંસદીય પરંપરાની ચિંતા નથી કોઈ વિરોધ કરે તો એને સસ્પેન્ડ કરી નાખો એથી આગળ એને જેલમાં નાખો એની ઉપર સેન્ટ્રલ એજન્સીઓ છોડી દો અને એને ચૂપ કરી દો ભારતીય લોકશાહી જેને મધર ઓફ ડેમોક્રેસી રહ્યું છે એના વિશે લોકોએ જાગવાની જરૂર છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો નમસ્કાર